तो શહેરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અણિયાદ ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। અણિયાદ ચોકડી વિસ્તારમાં હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ અણિયાદ ચોકડી વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા યથાવત જ જોવા મળી છે। શહેરના પાનમ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદથી થઈ રહેલી આવકને લઈ એક જ દિવસમાં ડેમની જળસપાટીમાં 3.5 મીટરનો વધારો નોંધાયો। પાનમ ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમના દરવાજા ખોલી નાખવાનો નિર્ણય લેવાયો, જેથી પાનમ ડેમના 7 દરવાજા 3 ફૂટ સુધી ખોલી 26,730 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। અંદાજે 3 વર્ષ બાદ પાનમ ડેમમાં પાણીની સારી આવક થતા દરવાજા ખોલાયા છે। પાનમ ડેમની જળસપાટીમાં 1 મીટરનો વધારો થતા ડેમની જળસપાટી 124.23 મીટરે પહોંચી। આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો આ વર્ષે પાનમ ડેમના દરવાજા ખોલાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। વાત કરીએ જૈનોના તહેવાર પર્યુષણનો અનોખો મહિમા હોય છે। 8 દિવસ સુધી જૈન સમાજમાં ઉત્સવો યોજાતા હોય છે, ત્યારે મહાવીર સ્વામી જન્મ કલ્યાણના અવસર નિમિત્તે પાટણ શહેરમાં આવેલા તમામ જૈન મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાવીર સ્વામીના 14 સ્વપ્નોની વાતો મુનિઓ દ્વારા સમજાવવામાં આવી હતી। આ દિવસોમાં જેની સાથે અમારે અણબોલા થયો તેની સાથે અમારે ક્ષમાપના આપવાની હોય છે, તો અમારા સકળ સંત તરફથી ને જૈનો તરફથી અમે સર્વની ઈચ્છામી નિપણામ આપીએ છીએ। વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જન વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા, જેમાં તેઓએ વડાપ્રધાન પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી અને તેમના લાંબા દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્યની કામના કરી। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારની વિવિધ 180 જેટલી યોજનાઓનો 7,000 થી વધુ લોકોએ લાભ લીધો।